અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. हांसोट तालुकाना कुड़ाद्रा गामनी प्राथमिक शाळा खाते वन महोत्सवना भाग रूपे अंकलेश्वर सामाजिक वनीकरण रेंज द्वारा 72મા वन महोत्सवनी राजक सहकारना मंत्री ईश्वरसिंह पटेलनी अध्यक्षता हेठळ उजवणी करवामां आवी हती. प्राचीन परंपरा अनुसार अपना देश में वृक्षों ने देव मानीने पूजा अर्चना करवामां आवे छे. वृक्षोना अपना जीवन में अनेक उपकारो छे. वन संपदाथी देशना समुचित विकासनी परिकल्पना साकार थवा आपणा ज गुजरातना पनोता पुत्र अने भरूचना सपूत एवा मंत्री स्व कन्हैयालाल मुंशीए ईस्वीसन 1950માં समग्र देशमां वन महोत्सवनी शुरुआत करावी हती अने समाजना तमाम लोकोने आ अभियानमां जोड़ावा पण हाकल करी हती. त्यारथी प्रतिवर्षे राज्य अने देशमां वन महोत्सवनी उजवणी करवामां आवी रही छे. वृक्षोनुं वावेतर, वृक्षोनुं उछेर ए मात्र सरकार के वन विभागनी जवाबदारी नथी, परंतु समग्र समाजनी जनभागीदारी बनी रहे ए दिशामां सौए कार्य करवानी जरूर छे. पर्यावरणनी जाळवणी तथा कुदरती संपदाने विकसाववाना हेतुसर वन विभाग द्वारा प्रतिवर्षे योजाता वन महोत्सवना भागरूपे अंकलेश्वर सामाजिक वनीकरण रेंज द्वारा आयोजित अंकलेश्वर हांसोट तालुकाना कुड़ाद्रा प्राथमिक शाळामां 72મા वन महोत्सवनी उजवणी करवामां आवी हती, जेमां राज्य सरकारना सहकार मंत्री ईश्वरसिंह पटेलना अध्यक्षस्थाने યોજાયેલા વન મહોત્સવ કાર્યક્રમમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વિનામૂલ્યે તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે વૃક્ષ રથને ફ્લેગ ઓફ આપીને શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ અરવિંદ પટેલ, સામાજિક વનીકરણ રેન્જ અંકલેશ્વરના DV ડામોર, પ્રાંત અધિકારી રમેશ ભગોરા, હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ ગેમલસિંહ પટેલ, હાંસોટ નાયબ કલેક્ટર શિવકુમાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આપણા ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર એવા કનૈયાલાલ મુનશીજીએ 1950ની અંદર આ વન મહોત્સવની શરૂઆત કરી. આજે 72માં આ વન મહોત્સવ પ્રસંગે હાંસોટ અંકલેશ્વર તાલુકાના વન મહોત્સવમાં આજે અહીંયા કુરાદરા ગામ ખાતે આ પ્રાથમિક શાળાની અંદર જાંબુ, ફણસ, લીમડા, વડ, પીપળા આ બધા વૃક્ષોનું વાવેતર પણ કર્યું છે. મિત્રો, આ આપણે બધા જ લોકો પોતાની નૈતિક જવાબદારી સમજીને આપણે પણ આપણા વાડામાં, ઘરના આંગણામાં, ખેતરના શેઢા ઉપર આવા ફરાવ અને ઇમરતી લાકડાવાળા જો ઝાડ આપણે વાવીશું તો આપણી ભાવિ પેઢી માટે પણ ઓક્સિજન ની જે કમી અત્યારે પડી રહી છે આ કોરોનાના સમયગાળા દરમિયાન, મિત્રો, આ કોરોના પહેલાં આખા ગુજરાતની અંદર ઓક્સિજનની ડિમાન્ડ જે હતી એ 45-50 ટનની હતી. આ કોરોનામાં 1300-1400 ટન જેટલો ઓક્સિજન આપણે પર દિવસ વપરાતો હતો. ત્યારે મિત્રો, આપણી ભાવિ પેઢીને માટે પણ આપણે કંઈક સારું કામ કરીએ. મિત્રો, આપણે બધા જ લોકો આવા દીકરા દીકરીઓ માટે જમીન, મિલકત, પૈસા એમના માટે રાખતા છે. એથી પર વિશેષ આ ઝાડ આપણે એમના મિલકત તરીકે આપણે વાવીએ એવી આપ સૌને વિનંતી કરું છું. ધર્મેશ પટેલ, D9 ન્યૂઝ, અંકલેશ્વર.